નમસ્તે વિદ્યાર્થીઓ હું વિદ્યાલય વિદ્યાલયથી ધારા ટીચર બાળકો તમારું ઓનલાઈન ક્લાસરૂમમાં સ્વાગત છે આજે આપણે બાળકો પ્રકરણ તેરમાં નદીની સફર વિશે સમજવાના છે આ પ્રકરણમાં બાળકો આગળ આપણે ઘણું બધું સમજી ગયા હતા હવે બાળકો આગળ આપણે સવાલ જવાબ સમજીશું બાળકો આપણે આપણે આગળ છેલ્લા વિડીયોમાં સમજી ગયા આ સવાલ સમજી ગયા હતા કે શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી તળાવ અથવા તો ઝરણામાં બદલા આવતા જાય છે આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે છે તેના વિશેની આપણે ચર્ચા કરી ગયા હતા અને તેનો જવાબ પણ સમજી ગયા હતા હવે આપણે આ આજે આગળ નવું સમજીએ તો જુઓ તમને અહીં પણ સવાલો પૂછવામાં આવ્યા છે કે ચોમાસામાં તળાવ અને નદીમાં જેટલું પાણી હોય છે તેટલું જ ઉનાળાના દિવસોમાં પણ હોય છે એટલે કે અહીં સવાલ છે કે જે પાણી તમે નદી તળાવમાં જુઓ છો ચોમાસામાં જુઓ છો એટલું જ માણી બાળકો તમને ઉનાળામાં જોવા મળે છે તો ના ઉનાળામાં ગરમી વધુ હોય છે એટલે પાણી સુકાઈ જાય છે અને ચોમાસામાં વરસાદ પડતો હોય છે તેથી નદી અને તળાવમાં પાણી છલોછલ છલકાયેલું હોય છે તો બાળકો ચાલો આ બધા સવાલોના જવાબો આપણે બીજા પેજ દ્વારા સમજીશું તો બાળકો આપણને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ચોમાસામાં તળાવ અને નદીમાં પાણી હોય છે તેટલું જ ઉનાળાના દિવસોમાં પણ હોય છે તો જવાબ આવશે કે ના ચોમાસામાં વરસાદ પડે છે અને વરસાદના કારણે નદી નાણાં પાણીથી છલકાઈ જાય છે જ્યારે ઉનાળામાં વરસાદ પડતો નથી પરંતુ અતિશય ગરમીને કારણે નદી નાણાં સુકાઈ જાય છે અથવા તો પાણી ઓછું થઈ જાય છે તો જુઓ બાળકો તમે આ ચિત્રમાં પણ ફરક જોઈ શકો છો પહેલું ચિત્ર આપવામાં આવ્યું છે આ પહેલું ચિત્ર આપવામાં આવ્યું છે તે બાળકો ચોમાસાનું છે તો જુઓ કેવું પૂર જેવું આવી ગયું હોય તેવું તમને જોવા મળે છે એટલે ખૂબ જ પાણી જોવા મળે છે જ્યારે આ બીજું ચિત્ર છે તો બીજું ચિત્ર એ ઉનાળાનું છે તો ઉનાળામાં જુઓ કેવા નદી નાળા સુકાઈ ગયા તમને જોવા મળે છે હવે બાળકો આપણે આગળનો સવાલ સમજીએ ત્યારબાદ તમને આપવામાં આવ્યું છે કે તમારા ગામ કે શહેરની નજીક નદી તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવો ઉનાળા શિયાળા અને ચોમાસા દરમિયાન તેમના પાણી પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે તો જવાબ આવશે કે ઉનાળામાં તેમાં ખૂબ જ ઓછું પાણી હોય છે એટલે કે તમારે શું કરવાનું છે એ બાળું પ્રવૃત્તિ આપેલ છે કે તમારે તમારા તમે જ્યાં રહો છો તે ઘરની આજુબાજુ ગામ કે શહેરની નજીક જે તળાવ હોય અથવા તો નદી હોય કે ખાબુચિયા હોય તેની તમારે માહિતી મેળવવાની છે અને તેમાં અલગ અલગ ઋતુ દરમિયાન તેમાં પાણીનો કેવો તફાવત જોવા મળે છે તેની તેનો જવાબ લખવાનો છે તો પૂછ્યું છે ઉનાળા શિયાળા અને ચોમાસા દરમિયાન તેમાં પાણીનો કોઈ ફેરફાર જોવા મળે છે તો જવાબમાં આવશે જો બાળકો ઉનાળો છે તો ઉનાળામાં ખૂબ જ ઓછું પાણી જોવા મળશે ક્યારેક તો પાણી હોતું જ નથી અને શિયાળામાં તેમાં મધ્યમ પાણી હોય છે જ્યારે ચોમાસામાં તેમાં પુષ્કળ પાણી હોય છે ત્યારબાદ બીજો સવાલ છે કે તેમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે તો તેમાં દેડકા સાપ કાચબા માછલી વગેરે જેવા જળચર પ્રાણીઓ જોવા મળે છે ત્યારબાદનો સવાલ છે કે તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે તેની આસપાસ ઘાસ વેલા છોડ અને વૃક્ષો ઉગેલા જોવા મળે છે ત્યારબાદનો સવાલ છે કે ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે તો ત્યાં બગલો ટિટોળી એટલે ટિટોળી બતક સારસ હંસ વગેરે જેવા પક્ષીઓ આવે છે બાળકો તમે જે નદી જોઈ હોય ને ત્યાં બીજા પક્ષીઓ આવતા હોય તો તમે તેના પણ નામ લખી શકો છો તમે ક્યારેય પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું છે કે વાંચ્યું છે ક્યાં તો જવાબ મળશે કે હા મેં સુરત શહેરમાં ઈસવીસન બે હજાર છમાં માં આવેલા વિનાશક પૂર વિશે સાંભળ્યું છે મારા પપ્પાએ મને આ પૂર વિશે વાત કરી હતી પૂર આવે ત્યારે શું થાય છે એટલે બાળકો પૂર આવે ત્યારે શું થાય છે તેનો જવાબમાં આવશે કે પૂર આવે ત્યારે નદીનું પાણી તેના કિનારા છોડી બહાર પથરાવા લાગે છે નદીની નજીક આવેલા શહેરો ગામડા કે ખેતરોમાં પાણી ફેલાઈ જાય છે જેનાથી પાક જાનમાલ અને મિલકતને ખૂબ જ નુકસાન થાય છે રસ્તાઓ પણ રસ્તાઓ પર પણ પાણી ફેલાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ જાય છે એટલે કે બાળકો પૂર દ્વારા ઘણું બધું નુકસાન થાય છે તો જે પહેલાં તો જે નદીનું પાણી હોય છે તે કિનારા પર આવે કિનારા છોડી દે છે અને બહાર પથરાવા લાગે છે એટલે કે નદીનું પાણી બહાર આવી જાય છે અને નદ નદીની નજીક આવેલા શહેરો ગામડા કે ખેતરોમાં પાણી ફેલાઈ જાય છે તેનાથી હવે બધી જ બાજુ પાણી આવી ગયું તેનાથી પાક જાનમાલ એટલે કે જે સામાનો હોય તેને નુકસાન થાય છે પછી જે મિલકતો હોય તેને નુકસાન પહોંચે છે હવે રસ્તા પર બી પાણી ભરાઈ જાય ખૂબ જ પૂર આવે ત્યારે તમે જોતા હશો ન્યૂઝપેપર અથવા તો ટેલિવિઝનમાં બતાવવામાં આવે છે પૂરના કારણે બધા રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે એટલે વાહન વ્યવહાર પણ બંધ થઈ જાય છે ત્યારબાદનો સવાલ છે કે તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે ક્યાં તો જવાબ આવશે કે રસ્તા પરથી પસાર થઈ રહેલી બસમાં બેઠા બેઠા મેં એક તળાવ જોયો જોયું હતું તેમાં લોકો કપડાં અને વાસણ સાફ કરી રહ્યા હતા લોકો ઢોર નાકારને નવડાવી રહ્યા હતા અને ગટરનું ગંદુ પાણી તેમાં ઠલવાઈ રહ્યું હતું એટલે કે આ બધા કારણોસરથી પાણી કેવું થઈ ગયું હતું ખરાબ થઈ ગયું હતું ત્યારબાદનો સવાલ છે કે પાણી ગંદુ હોય એની તમને કેવી રીતે ખબર પડી જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી પીવાલાયક છે ચર્ચા કરો તો જવાબમાં આવશે કે પાણીમાંથી દુર્ગંધ આવતી હોય તો તેમાં મચ્છર અને જીવજંતુઓ હોઈ શકે ક્યારેક પાણીનો રંગ પણ બદલાઈ ગયો હોય તો સમજવું કે પાણી ગંદુ છે એટલે કે જુઓ બાળકો અહીં સવાલ છે કે તમને કઈ રીતે ખબર પડે પાણી ગંદુ છે તો પાણીમાંથી ખૂબ જ દુર્ગંધ એટલે કે ખૂબ જ ખરાબ વાસ આવતી હોય અને જો તેમાં મચ્છર જીવજંતુઓ જોવા મળી શકે અથવા તેનો પાણીનો કલર પણ બદલાઈ ગયો હોય તો જુઓ બાળકો અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે પહેલાં ચિત્રમાં તમને આપ્યું છે કે ગંદુ પાણી જોવા મળે છે ત્યારબાદ જુઓ અંદર નાની નાની જીવાતો જોવા મળે છે ક્યારેક પાણી ચોખ્ખું દેખાતું હોવા છતાં તે પીવાલાયક હોતું નથી તેમાં કેમિકલ કીટાણું અથવા તો અશુદ્ધિઓ હોઈ શકે છે આવું પાણી આપ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે એટલે કે બાળકો આપણને પાણી ચોખ્ખું દેખાતું હોય તો પણ તે પીવાલાયક હોતું નથી કારણ કે તે પાણીમાં પણ ક્યારેક કેમિકલ કીટાણુ વગેરેની અશુદ્ધિઓ હોઈ શકે છે એકદમ નાના નાના જીવડા હોય છે તે આપણે નરી આંખે જોઈ શકતા નથી તો તમને જુઓ એ ટેલિસ્કોપથી જોતા આ પ્રકારના દેખાય છે તે તમને ચિત્રમાં જોવા મળે છે કે આવા પ્રકારની અશુદ્ધિઓ અશુદ્ધિઓ હોઈ શકે છે આવું કેમ એમાં કેમિકલનું ગંદુ પાણી હોય છે કીટાણું હોય છે તે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ હાનિકારક અસર કરે છે એટલા માટે આવું પાણી પીવું જોઈએ નહીં હવે આપણને એ તો ખબર પડી કે પાણી ગંદુ થાય છે હવે આપણે તે સમજીએ કે પાણી ગંદુ કઈ રીતે થાય છે તો પાણી કેવી રીતે ગંદુ થાય છે તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીક વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે એટલે કે પાઠના શરૂઆતમાં જ બાળકો આપણે જે ચિત્ર જોઈ ગયા તે ચિત્રમાં પણ આપવામાં આવ્યું હતું કે નદી જ્યારે ગામડા કે શહેરની નજીક વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે જેમ કે કપડાં ધોવે છે પ્રાણીઓને નવડાવે છે વાસણો સાફ કરે છે આના કારણે નદી પહેલાં જેવી રહી નથી આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે એટલે બદલાય છે તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી આવા કારણોથી જ ગંદુ થઈ શકે છે હવે બાળકો આપણે આગળનો પાઠ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું તો બાળકો તમે જે આ સવાલ જવાબ આ વિડીયોમાં સમજી ગયા તે ખાસ તમારે નોટબુકમાં લખવાના રહેશે